नमस्कार दर्शक मित्रों, कनेक्ट गुजरात में आप सौनु हार्दिक स्वागत छे। आपणी साथे आजे एवा एक मेहमान जोड़ाया छे जे अंकलेश्वरना मेहमान बनिया छे अने आ छे महाराष्ट्र जे भाजपनो जे महिला मोर्चो छे तेमना प्रदेश अध्यक्ष छे उमाताई। उमाताई एक धारासभ्य पण छे अने तेमने अंकलेश्वर हांसोट जे विधानसभा छे तेमनी जवाबदारी सौंपवामां आवी छे। भाजपनी पहेला त्या प्रकारनी रणनीति रही छे कि जो अन्य राज्यमां आ रीतना चूंटणी होय तो बीजा राज्यना जेटला पण होद्देदारो छे तेमने जवाबदारी आपवामां आवे छे। त्यारे आजे कनेक्ट गुजरातना स्टूडियोमां उमाताई आपणी સાથે છે। ઉમાતાઈ આપનું હાર્દિક સ્વાગત છે। તમે અંકલેશ્વરમાં આવ્યા છો, અંકલેશ્વરનો તમે પ્રવાસ કરી રહ્યા છો। પહેલો પ્રશ્ન ખાલી તમને એ પૂછવા માંગીશ કે ગુજરાતના આ વખતનું વાતાવરણ તમને શું લાગી રહ્યું છે? ગુજરાતનું આ વખતનું વાતાવરણ સારું છે। જોવા જઈએ તો જે માનનીય પ્રાઇમ મિનિસ્ટર મોદીજી અને અમિત શાહ એમના નેતૃત્વમાં જે કામ થયેલું છે ગુજરાતમાં તો વખાણવા જેવું કામ છે। એટલે બહુ સારું વાતાવરણ છે, જ્યાં હું પ્રવાસ કરું છું ત્યાંથી પોઝિટિવનેસ આવે છે। ખાસ કરીને ભાજપ દ્વારા આ પ્રકારની રણનીતિ ઘડવામાં આવે છે કે ધારો કે ઉત્તર પ્રદેશની ચૂંટણી હોય તો ત્યાંથી ત્યાં ગુજરાતમાંથી કાર્યકર્તાઓ મોકલવામાં આવે છે। હાલ ગુજરાતમાં ચૂંટણી છે તો ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્રથી કાર્યકર્તાઓ મોકલવામાં આવે છે। આ એક પક્ષ માટે અને એક લોકશાહી માટે કેટલું મહત્ત્વનું છે? એકચ્યુઅલીમાં આ સંગઠના છે, ભારતીય જનતા પાર્ટીની જે સંગઠના છે એ સંગઠનમાં આપણે એકબીજાને હેલ્પ કરતા હોય છે। એવું નથી કે ગુજરાતમાં એટલા કેપેબલ નથી, ગુજરાતમાં કેપેબલ છે। આપણા અંકલેશ્વરના જે અધ્યક્ષ જે છે, જે મારુતિસિંહ અટોતરિયાજી, એમની માધ્યમથી બહુ સારું કામ થાય છે। પણ છતાંય ઘરમાં પ્રોગ્રામ હોય તો મહેમાન તો આવે નહીં। બસ તમે મહેમાન તરીકે આવ્યા છો, પરંતુ ગુજરાતની આ વખતની જે ચૂંટણી છે તેમાં ત્રિપાંખ્યો જંગ છે એવું કહેવામાં આવી રહ્યું છે। ભાજપ છેલ્લા 25-28 વર્ષથી શાસન કરી રહ્યું છે, સાથે કોંગ્રેસ અને આ વખતે આમ આદમી પાર્ટીનો પડકાર છે એવું કહેવામાં આવી રહ્યું છે। તમે આમ આદમી પાર્ટીને કેટલો મોટો પડકાર માનો છો? હવે એમના પ્રદેશ અધ્યક્ષને જો, આમ આદમીના જ પ્રદેશ અધ્યક્ષ છે ને, જે હમણાં જ ગોપાલ ઇટાલિયા જેમને એરેસ્ટ પણ કરી હતી હમણાં, અને જેની માની મા જે હોય છે એ આશીર્વાદ આપતા હોય છે, અને જે પ્રાઇમ મિનિસ્ટર હોય, જો કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટર હોય, કોઈ બી મુખ્યમંત્રી હોય, તો એમની માટે એક રિસ્પેક્ટલી વાત કરવા છે। અને એમાં તો પંતપ્રધાન મોદીજી તો વિશ્વના ગુરુ થયેલા છે। રશિયાને એમના ઝઘડો થયો તો એમને નિપટાવવા માટે એમને બોલાવે છે। આ દરજાનો વ્યક્તિ આપણા ગુજરાતમાં છે, એનું સન્માન કરવા જોઈએ, નહીં કે તમે એવી રીતના એમને નીચલીમાં એ વાત કરો છો। હું તો કહું છું કે આમ આદમીએ રસ્તામાં આવવા જ જોઈએ, એમની ઝાડુ તો એમના માથે જ પડવાની છે, બીજું તો કંઈ ન થવાનું, ઝાડુ એમના માથે પડવાની છે। પરંતુ આ વખતે અરવિંદ કેજરીવાલ વધારે જોર લગાવી રહ્યા છે ગુજરાતમાં। અરે અરવિંદ કેજરીવાલની જોર લગાડીને શું ફાયદો? એમનો જે માણસ જે અહીંયા બેસેલો છે એ અરવિંદ કેજરીવાલને કહો કે એમને શીખવાડો કેવી રીતના વાત કરવાની હોય છે। આજે તો ઇલેક્શન તો ડિક્લેર નથી, ને એમાં એમને એમ લાગે છે કે અગર અમે મોદીજીની માટે બોલીએ તો અમને પ્રસિદ્ધિ મળશે, એવું પ્રસિદ્ધિ નથી મળતું, કામ કરીને મળે છે। અને મોદીજીએ અહીંયા કામ કરીને બતાવ્યું છે ગુજરાતમાં, એટલે એ બાબતમાં કેટલું પણ અરવિંદ કેજરીવાલ અહીંયા આવવાની કોશિશ કરશે તો એમને કંઈ ફાયદો નથી। પણ તમે સમગ્ર જે વિવાદની વાત કરો છો તેમાં ગોપાલ ઇટાલિયાનું એવું નિવેદન છે કે મારા જે જૂનો વિડીયો છે તે કાઢી અને તેને વાયરલ ભાજપ જૂનામાં પણ તમે બોલ્યા જ ને, અરે તમે જ બોલ્યા છો ને, નવો વિડીયો હોય યા ચાલે જૂનો વિડીયો, મોડું તમારું જ છે ને, લેંગ્વેજ તમારી જ છે ને, તો એવું કરીને એવું કહીને કંઈ ફાયદો નથી એને, એ તો ગલત છે। ચાલો તો વાત કરીએ, તમે અંકલેશ્વર હાંસોટ વિધાનસભાના ઇન્ચાર્જ છો અત્યારે, તમને આ જે વિધાનસભા બેઠક છે અંકલેશ્વર હાંસોટ, એના પર કેવું ચિત્ર દેખાઈ રહ્યું છે હાલ સુધી આપે જે પ્રવાસ કર્યો છે તેના પરથી? હું હમણાં બીજા વખત આવી છું અહીંયા, પહેલી વાર પણ આવીને ગઈ હતી, ત્યારે ખાલી મંડળના બધા જે છે અમારા પ્રમુખ એમની જોડે વાત કરી હતી। અને ભાજપની એક સિસ્ટમ છે કામ કરવાની, એમાં શક્તિ કેન્દ્ર હોય, અમારી વિધાન અમારા પેજ પ્રમુખ હોય છે, અમારા બૂથ પ્રમુખ હોય છે, તો ભાજપની કામ કરવાની એક સ્ટાઇલ અલગ છે, એ હિસાબથી ચાલે છે। તો આ જે અંકલેશ્વર અને હાંસોટ વિધાનસભા છે એમાં સંગઠનનું કામ બહુ સારું થયું છે,
મેં કીધું ને આ જે અધ્યક્ષ છે એમની એમની તરફથી ને અને ચારેય મંડળના જે અમારા પ્રમુખ છે એમની તરફથી હું બે દિવસ ત્રણ દિવસ થઈ અહીંયા છું, એમની સાથે બેસું છું, વાત કરું છું અને આગળ જઈને પણ હું અલગ અલગ સમાજના લોકોને પણ મળું છું. મેં ગઈકાલે મરાઠી સમાજ અને મહારાષ્ટ્રીયન છું, ઉનાની છું, મહારાષ્ટ્રીયન છું, તો એ લોકોને પણ મળી. લગભગ 400 લોકો એકસાથે ભેગા થઈ ગયા હતા. એટલે એ લોકોનું પણ સાથ બહુ સારું છે, ઇન્ડસ્ટ્રીઝ લોકોનો સાથ છે, જે ઇન્ડસ્ટ્રીઝ અહીંયા વધારે છે એમનું પણ સાથ છે, વ્યાપારી વર્ગ છે એમનું પણ સાથ છે. એટલે એ હિસાબથી સપોર્ટ બહુ સારો છે. અને હવે જો ટિકિટ કોઈને મળશે ખબર નથી, પણ ઈશ્વરભાઈ પટેલનું કામ એ બહુ સારું છે, એ જનતામાં છે, એ લોકોમાં છે. અને ભાજપનું જે કે મેં નહીં ખાઉંગા કિસકો ખાને નહીં દૂંગા જે મોદીજીનું વાક્ય છે એ એમની બરાબર લાગુ પડે છે. એટલે એ હિસાબથી કામ બહુ સારું છે, જનતાનું કામ થાય છે, એટલે અહીંયાનું વાતાવરણ બહુ સારું છે. તમે ભલે મહારાષ્ટ્રીયન છો પણ ગુજરાતી ઘણું સારું બોલો છો. તમને પૂછવા માંગીશ કે ગુજરાત સરકારે જે થોડા સમય પહેલાં ફેરબદલ કર્યો તો આખે આખું મંત્રીમંડળ બદલી નાખ્યું હતું, મુખ્યમંત્રી પણ બદલી નાખ્યા હતા, એની આ ચૂંટણી પર શું અસર થશે? મને નથી લાગતું કે કંઈ અસર થશે, કારણ કે અગર બદલ્યા છે તો કોઈ તો વિચાર કરીને સંગઠને આ બદલ કર્યો હશે, તો એ હિસાબથી એનો ફાયદો જ થવાનો હશે ત્યારે જ એનો બદલ કર્યો હશે. એટલે આ બાબતમાં કંઈ પ્રોબ્લેમ કંઈ થવાનું એ નથી આવતું. ઓકે, કોંગ્રેસની થોડી વાત કરી લઈએ. ભરૂચ જિલ્લો એમ બેઝિકલી અહેમદભાઈ પટેલનો પોતાનો હોમ હતો, હોમ ટાઈમ હતો, મરહુમ થઈ ગયા છે, સ્વર્ગસ્થ થઈ ગયા છે. પરંતુ ઘણા વર્ષોથી એમ ભાજપનું ગઢ કહેવાય છે, પરંતુ આ વખતે થોડું કંઈ કોંગ્રેસ જોર કરી રહ્યું એવું લાગે છે. હમણાં કોંગ્રેસ ક્યાંથી જોર કરે, કોંગ્રેસની તો છપ્પા એકદમ પૂરું છપાયા જ થઈ ગયું છે, કોંગ્રેસ નથી જ ક્યાં. ગુજરાતમાં શું, કોંગ્રેસ તો આખા દેશભરમાં કોંગ્રેસની સફાયા થયેલો છે. હવે ભલે ને રાહુલ ગાંધી નીકળે, છતાં એનો કંઈ બહુ ફરક પડશે એવું મને નથી લાગતું. કોંગ્રેસ ગુજરાતમાં કેમ્પેન ચલાવે છે કે કોંગ્રેસનું કામ બોલે છે, કોંગ્રેસે બતાડવાનું કામ. 50 વર્ષ તો કોંગ્રેસે રાજ કર્યું ને, તો 50 વર્ષમાં કોંગ્રેસે ગરીબી હટાવો ખાલી નારા આપ્યો છે, ગરીબી હટાવી છે કે? આજે તમે જો આજે શેતકરી જો ખેતી કરવા વાળો છે એની એની એના બેંકમાં 2000 રૂપિયા ડાયરેક્ટ જાય છે. જો એક પ્રાઇમ મિનિસ્ટર એવા કહેતા હતા, હમણાં નથી એ, પણ છતાંય રાજીવ ગાંધી કહેતા હતા, મેં 1 રૂપિયા જબ ભેજતા હું તો નીચે 10 પૈસે જાતે, 90 પૈસે કહાં જતે પતા નહીં. પણ મોદીજી આવ્યા પછી બધાની બેંકમાં જે પૈસા જાય છે ડાયરેક્ટ જાય છે. જનધન યોજના કરી, એમાં એમને ખાતા કાઢ્યા 0 બેલેન્સ ઉપર. હમણાં કોવિડની એમાં ડાયરેક્ટ જનધન યોજનામાં જેની ઘરે ગેસ સિલિન્ડર છે 3-3 મહિનાના પૈસા પહોંચી ગયા છે. અને પ્રૂફ છે, ખેતી કરવાવાળા છે એની ઘરે 2000 રૂપિયા પહોંચ્યા છે. જો 500 રૂપિયા, 2000 રૂપિયા, 2500 રૂપિયા કોવિડની એમાં તમને મળ્યા છે, તમને અનાજ ફ્રી મળ્યું છે, આ કોણે કર્યું છે? અને અમારી જે મહિલા ભગિની છે શૌચાલયમાં રસ્તા ઉપર બેસી હતી, એમને એમના હમણાં યુપીમાં ગઈ હતી ત્યાં ઇજ્જત ઘર કહે છે, એ કોણે કર્યું છે? બીજેપી વાળા કહ્યું છે, નરેન્દ્રભાઈ મોદીએ કરેલું છે. ગેસ સિલિન્ડર જે છે અમારી માતાઓની આંખોમાં આંસુ નહીં આવવા જોઈએ, એટલી ઉજ્જવલા ગેસ યોજના લાવ્યું. 80 કરોડની આગળ મહિલાઓને ગેસ સિલિન્ડર મળ્યા છે. શું કોઈએ આજ સુધી આ વિચાર કર્યો છે કે આ મહિલાઓની માટે આ કરવું છે? બેટી બચાવ બેટી પઢાવમાંથી પહેલાં 900 છોકરીઓ હતા તો 1200 છોકરાઓ હતા, હમણાં 1000 છોકરીઓનો રેટ થઈ ગયો છે. કેમ થઈ ગયો છે? કારણ કે સુકન્યા જેવી યોજના લાવી છે છોકરીઓને માટે, સ્કૂલમાં ફ્રી આપ્યું છે, સાયકલ આપી છે એમને સ્કૂલમાં જવા માટે, એટલે આ વધી ગયું છે. તો આ ચીજ તો તમે 50 વર્ષમાં કંઈ જ નથી કર્યું. આ જે કર્યું છે આ મોદીજીની એમાં કર્યું છે. આ નદી જોડ પ્રકલ્પ કરે છે કે નદી જોડ પ્રકલ્પમાં જ્યાં પાણી નથી ત્યાં પાણી મળશે અને જ્યાં બાઢ આવે છે ત્યાં બાઢ નહીં આવે, આ કામ કોણ કરે? તો મોદીજીની મદદ થઈ છે. શું તમે કર્યું છે 50 વર્ષમાં? એમને બતાવે કે તમ હમ માંગ રહે ઇસમે તો બતાઈએ ક્યાં કિયા આપને 50 સાલ મેં,
योजनाएं तो लाई लेकिन पेपर पे नहीं। योजनाएं जो की है वो भाजपा की सरकार ने की है, मोदी जी के माध्यम से की है। इतले आज छे आ कांग्रेस वालों जे केवानो छे तो इमने खाली गरीबी हटावनो नारो आप्यो छे, बीजू कई नथी। हाँ, कांग्रेसे तो गरीबी हटावनो नारो आप्यो, परंतु कांग्रेस एवुं कही रही छे के भाजप सरकार तोड़जोड़नी नीतिथी सरकार ज हटावी रही छे। तमे महाराष्ट्री छो, तमारे महाराष्ट्र सरकारनी वात करीए के जे थयुं पाछला दिवसोमां आपणे जोयुं के शिवसेना ने आखी जे महाघाड़ी सरकार हती ते तूटी गई ने अत्यारे भाजप साथे नवी सरकार चाली रही छे। आ आखी जे घटनाक्रम हतो ते महाराष्ट्रनी राजनीतिने कई तरफ लई गई? एम जो अगर जोवा जाय तो महाराष्ट्रमां 100 ऊपर 105 लगभग बीजेपीना कॉर्पोरेटर थाय छे, विधायक थाय छे, एमएलए छे, અને ભાજપ અને શિવસેના બળી મળીને યુતિ કરીની ઇલેક્શન લડાયા હતા। તમે તો મોદીજીનો ફોટો લગાડીને લીધા ને ઓટ્સ શિવસેનાવાળાએ, અને ઉદ્ધવ ઠાકરે શું કર્યું? બીજા કોંગ્રેસને રાષ્ટ્રવાદીની સાથે જઈને બેસી ગયા। જનતાનું કૌલ ક્યાં હતું? તો યુતિની તરફ હતું। અને આમાં પણ એમને જે એમની સાથે ગયા હતા, એટલે શિંદે જે છે મુખ્યમંત્રી જે, તો એ લોકોને એમની સાથે બેસ્યા પછી એ લોકોનું કામે નહીં થતું હતું, તો એ લોકો બહાર આવ્યા, એ લોકો બહાર આવીને અમારી સાથે જોઈન થઈ ગયા। આ રિયલ શિવસેના અમારી સાથે જોઈન થઈ ગઈ છે, એટલે જ હમણાં શિવસેના અને દેવેન્દ્ર ફડણવીસ શિવસેના બાળાસાહેબની શિવસેના જે શિંદેની છે એ અને ફડણવીસે મળીને આજ સારું કામ મહારાષ્ટ્રમાં થાય છે। અને જે જે નિર્ણય લે છે બંને જણા મળીને, એ જનતાના નિર્ણય લે છે, એટલે બહુ સારું કામ થાય છે અને આનો ફાયદો મહારાષ્ટ્રની જનતાને છે। જનતાને ફાયદો છે। ગુજરાતમાં આ વખતે ભાજપે એક સૂત્ર આપ્યું છે કે ભરોસાની ભાજપ સરકાર। અંતિમ પ્રશ્ન કે જનતા કેટલો ભરોસો મૂકશે આ જે સૂત્ર છે તેના પર કે ભરોસાની ભાજપ સરકાર? જનતા ભરૂચ અને ભાજપ સરકાર એવું કંઈ એ નહીં કરશે। જનતા જે આ સરકારે કામ સારું કર્યું છે એના ઉપર વોટ કાપશે, અને એ હિસાબથી હમણાં તો 99+ બીજા એક આવીને આઈ થિંક 120 હતા, પણ 150ની આગળ જનતા આપશે, વિધાયક આપશે, અને એક તરફથી સરકાર આ ગુજરાતમાં થશે, આ અમારો વિશ્વાસ છે। દર્શક મિત્રો, આ હતા મહારાષ્ટ્ર જે મહિલા મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ ઉમાતાઈ। તેમણે કહ્યું છે કે આ વખતે પણ ગુજરાતમાં 150થી વધુ સીટ ભાજપની આવશે, અને ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે, અને ગમે તે સમયે આજે ચૂંટણી તારીખનું એલાન થઈ રહ્યું છે, પરંતુ ભાજપે જે છે તે સમગ્ર જે પ્રચાર પડઘમ છે તે શરૂ કરી દીધા છે, અને અનેક જે રાજ્યના મહિલા આગેવાનો ઉપરાંત અનેક જે મંત્રીઓ છે તેમને પણ જવાબદારી સોંપી છે, ત્યારે આ ચૂંટણીમાં નવો જંગ જોવા મળશે તેવું લાગી રહ્યું છે। આવા જ વધુ લાઈવ અપડેટ સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો, નમસ્કાર। અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।